વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું ચોળી બટાકા રીંગણનું મિક્સ શાક જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે પહેલાં મેં એકલી ચોળીનું શાક કેવી રીતે બનાવવું એ તો ચેનલ ઉપર બતાવ્યું છે તો આજે આપણે ચોળીની સાથે રીંગણ બટાકા અને ટામેટાનું કોમ્બિનેશન કરીને શાક બનાવીશું તો ચાલો એને કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો પાંચસો ગ્રામ ચોળીને કૂણી ચોળીને સમારી લેવાની અને બાકીના દાણા છે હવે એમાં એક બટાકુ સમારી લીધું છે અને રીંગણને આ શાકમાં અત્યારે હું છોલીને એડ કરું છું એટલે છોલ્યા વગર કે છોલીને ગમે તે રીતે એડ કરી શકાય હવે એને એકદમ ઝીણું ઝીણું સમારી લઈએ જેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય આ રીતે તમે છોલીને રીંગણ એડ કરશો તો જેને નથી ભાવતું એને પણ ખ્યાલ નહીં આવે કે આમાં રીંગણ એડ કર્યા છે હવે મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે હવે એમાં એક ટી સ્પૂન રાઈ એડ કરીએ ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું એક ટી સ્પૂન હળદર એડ કરીશું હાફ ટી સ્પૂન હિંગ બે ઝીણા સમારેલા ટામેટા એડ કરવાના એને સાંતળી લો બે મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ટામેટા આ રીતે થોડા સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે એમાં શાક એડ કરી દેવાનું એકવાર મિક્સ કરી લઈએ મસાલા કરીશું બલ સ્પૂન ધણાજીરું એક ટેબલ સ્પૂન લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું ઓપ્શનલ છે ના એડ કરવી હોય તો ના કરાય હવે એને ગેસની ફ્લેમ હાઈ કરીને મિક્સ કરી લો જો ચોળીના શાકમાં તમે લસણ એડ કરતા હો તો ખાંડ એડ નહીં કરવાની શાક અને મસાલા બધું સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ મિક્સ થઈ જાય એ પછી એને બે મિનિટ માટે આ રીતે સાંતળી લેવાનું છે બે મિનિટ પછી ફરીથી એકવાર એને હલાઈ લઈશું આ રીતે તમે જો તેલ મસાલા અને શાક બધું સાંકળી લેશો તો કુકરમાં બનાવેલું શાક પણ એકદમ ટેસ્ટી લાગે હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન પાણી મેં એડ કર્યું છે સરસ એને લેવલમાં કરી લો રીંગણ ટામેટા અને એ બધામાંથી પાણી છૂટે તો તમે થોડી વારમાં જોશો આ ગરમ થાય રીતે પાણી છૂટવા લાગશે તો વધારે પાણી એડ કરવાની જરૂર નથી અને ત્રણ વિસલ કરી લઈએ ત્રણ વિસલ પછી હવે આ શાક રેડી છે એને એકવાર હલાઈ લો પાણી ના હોવું જોઈએ આમાં તેલનો રસો તમને દેખાશે હવે થોડી કોથમીર એડ કરીને આને હું એક બાઉલમાં લઈ લઉં છું હવે આપણું ચોળી બટાકા રીંગણનું મિક્સ શાક સર્વિંગ માટે રેડી છે આપણે આ શાકને રોટલી પરોઠા પૂરી ગમે તેની સાથે સર્વ કરી શકીએ છીએ જ્યારે પણ શાક બનાવવા માટે તમે ચોળી લો ત્યારે તમે જ્યારે એને અડો ત્યારે તમને એકદમ સ્મૂથ લાગે એવી ચોળી લેવાની કોઈ પણ કડક કે લાંબી હોય એવી ચોળી નહીં લેવાની એનું શાક સારું નથી બનતું જ્યારે આ સ્મૂથ ચોળી તમે લેશો તો એ કલર પણ એનો ડાર્ક હશે અને એ બહુ જલ્દીથી ચડી જાય છે તો ઓલવેઝ એવી જ ચોળી પસંદ કરવાની શાક બનાવવા માટે અને જો બાય ચાન્સ એવી કડક ચોળી આવી ગઈ હોય તો એ શાક તમે જ્યારે બનાવો તો પહેલાં ટામેટું એડ નહીં કરવાનું તો એ ટાઈમે તમારે પહેલાં શાક એડ કરી દેવાનું અને પહેલાં એને સાંતળી લેવાનું અને લાસ્ટમાં ટામેટું એડ કરવાનું કેમ કે તમે જો પહેલાં ટામેટું એડ કરશો અને પછી જો તમે કડકવાળી ચોળી એડ કરશો એમાં તો એ વધારે કડક થઈ જાય ટામેટાની ખટાશના લીધે તો બાય ચાન્સ જો એવી કડક ચોળી આવી જાય છે તો પહેલાં એને વઘારી દો અને લાસ્ટમાં ટામેટું એડ કરો તો એની સબ્જી સારી બનશે અધરવાઇઝ જો પહેલાં ટામેટો એડ કરીને આ રીતે સબ્જી બનાવશો તો એનું રિઝલ્ટ સારું નહીં મળે એટલે બને ત્યાં સુધી ચોળી સારી ક્વોલિટીની જ લેવી આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો